પ્રિય મિત્ર, નિર્ગમનના પુસ્તકના 38મા અધ્યાયમાં મુલાકાત મંડપનું વિવરણ હજુ ચાલુ રહેશે. હવે મિત્ર, તમે મારી સાથે સાથે નિર્ગમનના પુસ્તકના 38મા અધ્યાયની 1-7 કલમ જુઓ. જો અહીંયા લખવામાં આવ્યું છે, અને તેણે બાવળના લાકડાની યજ્ઞવેદિ બનાવી, તેની લંબાઈ 5 હાથ તથા તેની પહોળાઈ 5 હાથ, એટલે તે ચોરસ હતી, અને તેની ઊંચાઈ 3 હાથ હતી, અને તેણે તેના 4 ખૂણા પર તેના શિંગ બનાવ્યા. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલા હતા, અને તેણે તેને પિત્તળથી મઢી, અને તેણે તે વેદીના સર્વપાત્રો, એટલે ભસ્મપાત્રો તથા તાવડીઓ તથા તપેલા તથા ત્રિશૂળ તથા સગડીઓ બનાવ્યા. તેણે તેના બધા પાત્રો પિત્તળના બનાવ્યા, અને તેણે વેદીને વાસ્તે તેની ધારની નીચે તેની આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી. અને તેણે પિત્તળની જાળીના 4 છેડાને સારું દાંડા રાખવાને માટે 4 કડા ઢાળ્યા, અને તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને પિત્તળથી મઢ્યા. અને વેદી ઊંચકવા સારું તેણે તેની બાજુઓ પરના કડામાં તે દાંડા ઘાલ્યા. તેણે તે વેદી ખોખા જેવી પોલી બનાવી. હવે યજ્ઞવેદી ઉપર હલવાનનું બલિદાન અર્પવામાં આવતું હતું, અને એમ વ્યક્તિના પાપનો નિકાલ થતો હતો. પાપી વ્યક્તિ અને સમગ્ર જમાત, ઇઝરાયેલી જમાત, અહીં યજ્ઞવેદી પાસે પોતાના પાપનો નિકાલ કરવા આવતી હતી. અહીં મિત્ર, યજ્ઞવેદી પર વ્યક્તિના પાપનો નિકાલ થાય નહીં ત્યાં સુધી ઈશ્વરની આરાધના, ભક્તિ અને ઈશ્વરના આશીષનો કોઈ અવકાશ જ નહોતો. અને એ જ પ્રમાણે મિત્ર, એ જ પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણા પાપો ભૂંસાઈ ન જાય, ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીમાં ધોવાઈ ન જાય, ત્યાં સુધી ઈશ્વરની આરાધના, ભક્તિ અને ઈશ્વરના આશીષોનો કોઈ જ અવકાશ રહેતો નથી. આ યજ્ઞવેદી પરના શિંગ સામર્થ્યનું સૂચન કરે છે, માનવીનો ઉદ્ધાર કરવા માટેના પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યનો. હવે 8મી કલમ જોઈશું. નિર્ગમનનું પુસ્તક 38મો અધ્યાય 8મી કલમમાં લખ્યું છે, અને તેણે મુલાકાત મંડપના દ્વાર આગળ સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યા. અહીં મિત્ર, જે આરસીઓ છે એ પિત્તળની હતી, અને તેને ઝગઝગાટ મારે, ચળકાવે એવું પોલિશ કરવામાં આવતું હતું. આરસીઓ એ તો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનું સૂચન કરે છે. બાઇબલ એ વિશ્વાસી માટે આયના સમાન છે, અને તે વિશ્વાસીને તેના શુદ્ધિકરણની જરૂરિયાત બતાવે છે. પિત્તળનો હોજ શુદ્ધિકરણ માટે હતો. આજે આપણા બાથરૂમમાં આપણે એક અરીસો રાખીએ છીએ, બરાબર, અને એની નીચે હાથ મોં ધોવા માટેનું બાસિન રાખીએ છીએ. આરસી શું કરે છે? આઈનો આપણા મોં પરનો મેલ સાફ કરતો નથી. અને એ જ પ્રમાણે મિત્ર, નિયમ, ઈશ્વરનો જે નિયમ છે એ આપણો ઉદ્ધાર કરી શકતો નથી. આપણે ઈશ્વરના નિયમને પૂરેપૂરો આપણી આસપાસ વીંટાળી લઈએ ને તો પણ ગંદકી તો ત્યાંની ત્યાં જ રહે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનો ઝરો વહેતો રહે છે, અને પાપી મનુષ્ય તેમાં ડૂબકી દઈને શુદ્ધ થઈ શકે છે. આગળ આપણે 9-17 કલમો જોઈએ તો લખ્યું છે, અને તેણે આંગણું બનાવ્યું. દક્ષિણ તરફ દક્ષિણ બાજુએ આંગણાની કનાતો ઝીણા કાંતેલા શણની 100 હાથની હતી. તેમના સ્તંભ 20 તથા તેમની પિત્તળની કુંભીઓ 20 હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા, અને ઉત્તરની બાજુએ સારું 100 હાથની કનાતો, તેમના સ્તંભ 20 તથા તેમની પિત્તળની કુંભીઓ 20. સ્તંભોના આંકડા તથા તેઓના સળિયા રૂપાના હતા. અને પશ્ચિમ બાજુને સારું કનાતો 50 હાથ, તેઓના સ્તંભો 10 તથા તેઓની કુંભીઓ 10 હતા. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા. અને પૂર્વ તરફ પૂર્વ બાજુને સારું 50 હાથની કનાતો હતી. દરવાજાની એક બાજુને સારું કનાતો 15 હાથની હતી. તેમના સ્તંભો 3 તથા તેઓની કુંભીઓ 3. અને બીજી બાજુને સારું પણ એમ જ હતું. આંગણાના દરવાજાની પાસે આ બાજુએ તથા પેલી બાજુએ 15-15 હાથની કનાતો હતી. તેમના સ્તંભો 3 તથા તેમની કુંભીઓ 3 હતા. આંગણાની આસપાસની સર્વ કનાતો ઝીણા કાંતેલા શણની હતી, અને સ્તંભોને સારું કુંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા, અને તેઓના મથાળા રૂપાથી મળેલા હતા, અને આંગણાના સર્વસ્તંભ રૂપાથી મળેલા હતા. હવે તમે જુઓ, ઝીણું બારીક કાંતેલું શણ એ તો ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વનું સૂચન કરે છે મિત્ર, અને એ મનુષ્યત્વને ઈશ્વરથી જુદો તારવે છે.
મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વેવડાવવામાં આવેલા રક્ત વિના માનવી માટે સાચી શાંતિ સંભવી શકતી જ નથી. પેલો શણનો પડદો જે માનવીને ઈશ્વર પાસેથી દૂર બહારની બાજુએ રાખતો હતો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વને પ્રદર્શિત કરે છે. ઈસુ ખ્રિસ્તનું પાર્થિવ જીવન આપણો ઉદ્ધાર કરતું નથી મિત્ર, એ તો આપણને ગુનેગાર ઠેરવે છે. આપણો ઉદ્ધાર તો ક્રુસ ઉપરનું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ કરે છે. બાઇબલમાં રોમન લોકોને લખેલો પત્ર છે, નવા કરારના વિભાગમાં એના 5મા અધ્યાયની 6-9 કલમોમાં લખવામાં આવ્યું છે કે આપણે હજુ નિરાધાર હતા ત્યારે ઈશ્વરના ઠરાવેલા સમયે ઈસુ ખ્રિસ્ત અધર્મીઓને માટે, પાપીઓને માટે મરણ પામ્યા. પછી 8મી અને 9મી કલમ જુઓ, પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે, કારણ કે આપણે જ્યારે પાપી હતા એવા સંજોગોમાં ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. ઈસુ ખ્રિસ્તના મરણને લીધે હવે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છે. ઈશ્વરના પવિત્ર વચનો અને ખાસ કરીને મુલાકાત મંડપ એક ચિત્રપોથી સમાન છે મિત્ર. તમે જો એ ચિત્ર સામે જુઓ તો તરત જ સમજી શકો કે ઈસુ ખ્રિસ્તનું જીવન અને તેમણે આપેલું શિક્ષણ આપણો ઉદ્ધાર કરતા નથી. હવે આમ જુઓ તો આપણે પોતાની મેળે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન અને શિક્ષણના ધોરણને પહોંચી શકતા નથી. હું મિત્ર ફરીથી ભારપૂર્વક કહેવા માંગુ છું કે આપણો ઉદ્ધાર તો ઈસુ ખ્રિસ્તના મરણને કારણે થાય છે. આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર ઈસુ ખ્રિસ્તના મરણને કારણે થાય છે. રોમન લોકોને લખેલો પત્ર છે, બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 3જા અધ્યાયની 25મી કલમમાં લખ્યું છે, ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપ વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. અને આ કારણસર જ મિત્ર મુલાકાત મંડપના પ્રાંગણમાં પિત્તળની યજ્ઞવેદિ હતી. પાપનો ઉકેલ થવો જ જોઈએ, એ વગર તો કોઈ મનુષ્ય ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકે જ નહીં મિત્ર. મનુષ્યએ એ સમજી સ્વીકારી લેવું પડે કે એ સ્વભાવથી જ પાપી છે. એના પાપનો નિકાલ ના થાય ત્યાં સુધી એ ઈશ્વરની હજુરમાં ઉપસ્થિત થઈ શકતો જ નથી. મુલાકાત મંડપના બહારના ભાગને ફરતી વાડ મનુષ્યને બહાર રાખતી હતી, પરંતુ ઈશ્વરે તેમની સાથેની મુલાકાતના મંડપમાં પ્રવેશવા માટેનો માર્ગ મનુષ્ય માટે રાખ્યો હતો. મિત્ર, ઈશ્વરે માનવીના પાપનો ન્યાય કરવાનો માર્ગ કર્યો અને માનવી માટે ઉદ્ધાર સિદ્ધ કર્યો, જેથી માનવી ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાના વસ્ત્રો પહેરી શકે. ફિલિપી લોકોને લખેલા પત્રના 3જા અધ્યાયની 9મી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે, પ્રેષિત પાઉલ આ પ્રમાણે કહે છે કે હું ઈસુ ખ્રિસ્ત સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાવ. હવેથી નિયમને આધીન થવાથી પ્રાપ્ત થતું મારું પોતાનું ન્યાયપણું મારી પાસે નથી. શું કહે છે? પણ મારી પાસે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાથી મળેલું ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું છે. આ ન્યાયપણું ઈશ્વર પાસેથી મળે છે અને તે વિશ્વાસ ઉપર આધારિત છે. વારું આપણે આગળ વધીશું નિર્ગમનના પુસ્તકના 38મા અધ્યાયમાં અને 18-24 કલમો આપણે જોઈએ. તમે જુઓ અહીંયા લખ્યું છે, અને આંગણાના દરવાજાનો પડદો ભરત ભરનારે બનાવેલો નીલ તથા જાંબુઆ તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો, અને તેની લંબાઈ 20 હાથ ને પહોળાઈમાં તેની ઊંચાઈ 5 હાથ એટલે આંગણાની કનાતોના માપનો હતો, અને તેઓના સ્તંભ 4 તથા તેઓની પિત્તળની કુંભીઓ 4 હતા. તેઓના આંકડા રૂપાના તથા તેઓના મથાળા તથા સળિયા રૂપાથી મઢેલા હતા, અને મંડપની તથા ચોતરફના આંગણાની સગડી મેખો પિત્તળની હતી. મંડપનો એટલે સાક્ષ્ય મંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને કાજે મૂસાના હુકમ પ્રમાણે હારૂન યાજકના દીકરા ઇથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે. અને જે વિશે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હુરના દીકરા ઉરીના દીકરા બઝાલ એલે બનાવ્યું, અને તેની સાથે દાનના કુળના અહી સામાખનો દીકરો આહોલી આબ હતો. તે નકશી કુતરનાર તથા બાહોશ કારીગર તથા નીલ તથા જાંબુઆ તથા કિરમચી તથા ઝીણા શણનું ભરત ભરનાર હતો. પ્રત્યેક વસ્તુ અને પ્રત્યેક રંગ મિત્ર ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વનું નિરૂપણ અહીં કરે છે. આપણે અગાઉ એ બધું જોઈ ગયા છીએ, પરંતુ ફરીથી એકવાર આપણે એના ઉપર થોડો વિચાર કરીએ.
નીલ રંગ દર્શાવે છે કે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી પોતાના દેવત્વ સાથે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. કિરમજી રંગ ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વને દર્શાવે છે અને માનવજાત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વેવડાવેલા રક્તનું સૂચન કરે છે. જ્યારે જાંબુડો રંગ ઈસુ ખ્રિસ્તના રાજવી પદનું સૂચન કરે છે. હવે મુલાકાત મંડપમાં પ્રવેશવા માટે એક જ દ્વાર હતો, એક જ દ્વાર. આ દ્વાર સિવાય મુલાકાત મંડપના પ્રાંગણમાં બીજી કોઈ રીતે પ્રવેશ થઈ શકે એમ નહોતું. આ દ્વાર ગમે તેવો પાપી અંદર પ્રવેશી શકે એટલું પહોળું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે મિત્ર કે માર્ગ સત્ય અને જીવન હું છું, યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 6 કલમમાં બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે માર્ગ સત્ય અને જીવન હું છું, મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. અને પછી તમે જુઓ તો યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 9મી કલમ શું કહે છે. યોહાન અનુસાર શુભ સંદેશ એનો 10મો અધ્યાય અને એની 9મી કલમ તમે જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે કે દરવાજો હું છું. શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? દરવાજો હું છું, જે મારા દ્વારા પ્રવેશ કરે છે તે ઉદ્ધાર પામશે, એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી એ ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે, બહાર જઈ શકશે અને તેને ચારો મળશે. આ મુલાકાત મંડપના પ્રાંગણમાં પ્રવેશ આપનાર પ્રથમ દ્વાર એ માર્ગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ને માર્ગ હું છું. અને પવિત્ર સ્થાનમાં પ્રવેશ અપાવનાર દ્વાર એ સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સત્ય છું. જ્યાં આપણે આત્મા અને સત્યથી ઈશ્વરની આરાધના ભક્તિ કરીએ છીએ એ પછીનું પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ આપનાર દ્વાર એ તો જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જીવન છું. આપણે ઈશ્વર પાસે આવી શકીએ એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું જીવન મિત્ર, પોતાનું જીવન ક્રૂસ ઉપર અર્પી દીધું. ખેર આપણે હવે આગળ વધીશું. નિર્ગમનના પુસ્તકના 38મા અધ્યાયમાં 25 અને 26 કલમો જુઓ. અને જમાતમાંના જે સર્વની ગણતરી થઈ તેઓનું રૂપું 100 તાલંત તથા પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 1775 શેકેલ હતો. 20 વર્ષના તથા તેથી વધારે વયના જે માણસો ગણતરીમાં દાખલ થયા એટલે 603,550 તેઓમાંથી પ્રત્યેક માણસ માથા દીઠ 1 ખેફા એટલે પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 1.5 શેકેલ લાવ્યો. યહૂદી લોકો રૂપું લાવતા હતા કારણ કે રૂપું એ ઉદ્ધારની ધાતુ પ્રદર્શિત કરે છે. ઉદ્ધારની ધાતુ ઈશ્વર દ્વારા સ્વીકૃત થવા માટે પ્રત્યેક ઇઝરાયેલીએ ઉદ્ધાર પામવાની જરૂર હતી. આપણને મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના અમૂલ્ય રક્ત દ્વારા ઉગારવામાં આવે છે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી અને આપણા પાપોની શિક્ષામાંથી. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર રક્ત તો સોના રૂપા કરતાં અતિ મૂલ્યવાન છે. હવે આપણે 27 થી 31 કલમો જોઈશું. નિર્ગમનના પુસ્તકના 38મા અધ્યાયની છેલ્લી કલમો છે, 27 થી 31 કલમો. તમે જુઓ અહીંયા લખ્યું છે, અને 100 તાલંત રૂપું પવિત્ર સ્થાનની કુંભીઓ તથા પડદાની કુંભીઓ ઢાળવાને કાજે હતું. 100 કુંભીઓ 100 તાલંતની એટલે દરેક કુંભી 1 તાલંતની હતી. અને 1775 શેકેલ વડે તેણે સ્તંભોના આંકડા બનાવ્યા તથા તેઓના મથાળા મળ્યા અને તેઓને સારું સળિયા બનાવ્યા. અને અર્પેલું પિત્તળ 70 તાલંત તથા 2400 શેકેલ હતું. અને તે વડે તેણે મુલાકાત મંડપના દરવાજાની કુંભીઓ તથા પિત્તળની વેદી તથા તેને સારું પિત્તળની જાળી તથા વેદીના સર્વ પાત્રો તથા આસપાસના આંગણાની કુંભીઓ તથા આંગણામાંના દરવાજાની કુંભીઓ તથા મંડપની સર્વ મેખો તથા આસપાસના આંગણાની સર્વ મેખો બનાવ્યા. કુંભીઓને તમે જુઓ તો ઉદ્ધારના નાણાં વડે બનાવવામાં આવી હતી મિત્ર. અહીંયા મુખ્ય મુલાકાત મંડપ ગોઠવવામાં આવ્યો હતો, એ રૂપાની કુંભીઓ ઉપર ઊભો કરવામાં આવ્યો હતો. એ તો ઉદ્ધારના આધારે ઊભો હતો. દરેક વ્યક્તિએ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતા ઉદ્ધારનો સ્વીકાર કરવાનો રહે છે. આપણે આપણા ઉદ્ધારની કિંમત ચૂકવવાની હોય છે. તમને આ સાંભળીને કદાચ આશ્ચર્ય થાય કે આપણે આપણા ઉદ્ધારની કિંમત ચૂકવવાની હોય છે. પણ આ કિંમત કઈ છે? એ સોનું રૂપું કે ચાંદી નથી. ઉદ્ધાર માટેની એકમાત્ર શરત એ છે મિત્ર કે તમને તમારા ઉદ્ધારની તરસ હોવી જોઈએ. તમારા દુષ્કર્મોના બંધનોમાંથી ને તમારા પાપોની શિક્ષામાંથી ઉગરી જવા માટેની તરસ. શું તમારે મિત્ર જીવન જળમાંથી પાણી પીવું છે? એ તો વિનામૂલ્ય મળે છે, વિનામૂલ્ય.
ઉદ્ધાર ઈશ્વર પાસેથી વિના મૂલ્યે મળે છે. પરંતુ યાદ રાખજો, ઉદ્ધાર કાંઈ સસ્તો નથી. આપણો ઉદ્ધાર કરવા ઈશ્વરે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. ઈશ્વરે આપણો ઉદ્ધાર સિદ્ધ કરવા માટે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર આપણા પાપોનો દંડ ભરપાઈ કરવા બલિદાન થવા અર્પી દીધા હતા. એટલે મિત્ર, આપણો ઉદ્ધાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી થાય છે. શું તમે મિત્ર તમારા પાપની શિક્ષામાંથી, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થવા માંગો છો? તમને એની જરૂર મહેસૂસ થાય છે ખરી? શું તમને લાગે છે કે તમે પાપી છો? તો આવો મિત્ર, તમારા ઉદ્ધારની કિંમત ચૂકવાઈ ગઈ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે પોતાનું અમૂલ્ય રક્ત વહેવડાવી દીધું છે. તમે આજે જ મિત્ર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવી શકો છો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.